पालनपुर तालुकाना लालपुरा गामे आज दीवाल धराशायी थता बे बाळको सहित महिलानुं मोत थयुं छे। बांधकाम दरमियान अचानक ज जर्जरित दीवाल धराशायी थता 11 लोको दीवाल नीचे दटाया हता। आ घटनामां 3 लोकोना मोत थता समग्र पंथकमां अरेराटी फैलाई छे। बांधकाम दरमियान सेफ्टी माटे जे तकेदारी राखवी जोईए ते राखवामां आवती नथी, जेना कारणे ज बांधकाम थतुं होय त्यां अકસ્માત સર્જાય છે, ત્યારે અનેક નિર્દોષ મજૂર લોકો મોતને ભેટે છે। આવી જ એક ઘટના બની છે પાલનપુર તાલુકાના સેજલપુરા ગામમાં, જ્યાં એક જર્જરિત દિવાલ ધરાશાયી થતાં 3 લોકોના મોત નિપજ્યા છે। સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો સેજલપુરા ગામે શૌચાલયના કૂવાનું ખોદકામ ચાલતું હતું, તે દરમિયાન તેની પાસે આવેલી જર્જરિત દિવાલ ધરાશાયી થતાં 11 લોકો દટાયા હતા। એક સાથે 11 લોકો દટાતા ઘટનાસ્થળ ઉપર ગામના લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા। ઘટનાની જાણ થતાં જ પોલીસ તેમજ મામલતદાર કચેરીના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા, જ્યારે લોકો ઘટનાસ્થળ ઉપર પહોંચી દટાયેલા લોકોને કાટમાળમાંથી બહાર કાઢી તાત્કાલિક ધોરણે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન બે નાના બાળકો તેમજ એક મહિલાએ દમ તોડી દીધો હતો। આ ઘટનામાં એક સાથે 11 જેટલા લોકો કાટમાળમાં દબાતા જેસીબી દ્વારા જ કાટમાળને દૂર કરવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા। અમે રોડા ફૂટતા કામ કરતા હતા, ત્યાં લોકો ડુબલેમાં માટી કાઢતા હતા, હરદુ કરતા હતા। પછી દિવાલ એમ જૂની બાજુ મૂકી ઘર એ દિવાલ પડી ખબર જ નહીં રહી, અને અમે જનથી 4-5 જણા કાઢ્યા, બીજા મેં દબાઈ લાવી કે હજુ કંઈ ખબર નહીં અંદર કેટલા હતું। હજુ મેં નાના છોકરા હજુ તે 2-3 છોકરા દબાઈ લઈને 3 જણા દબાયેલા એમ। કયા ગામના વતની છો તમે? અત્યારે કોઈ છે એવી કોઈ શંકા નથી, તપાસ ચાલુ હોય પૂછ્યું કોન્ટ્રાક્ટર ને, મને ખ્યાલ નથી એને, હોય તો જોઈ લઈએ છીએ, તપાસ કરી છે। 6 માણસો કેતા હતા, 8 માણસો, 8 લેબર મોકલ્યા, 8 માણસો સહી સલામત મોકલ્યા છે, 2 માણસો ખાટલામાં છે। આજે સેજલપુરા ગામમાં એક દિવાલ ધરાશાયી થતો, લગભગ 10-11 જણ દટાણા હતા, તો અમે જેવી ખબર પડી અમે બધા ગામ લોકોને ભેગા કરી બધા લાગી ગયા કાટમાળને જુદો કરવા માટે। તરત જ જીસીબી બોલાવી અને એને દિવાલને અંદરથી મજૂર કાઢ્યા, 108 બોલાવી અને 108માં તેમને મોકલ્યા, હોસ્પિટલ મોકલેલા છે। ઘટનાની ગંભીરતાને જોતા તાત્કાલિક ધોરણે મામલતદાર ઘટનાસ્થળે પહોંચ્યા હતા। સિવિલ હોસ્પિટલમાં જે મૃતકો છે તેની લાશને પીએમ માટે ખસેડવામાં આવી હતી, અને આ દુર્ઘટના બનવા પાછળનું શું કારણ છે તે મામલે તપાસ માટે પોલીસને પણ આ સૂચના આપવામાં આવી છે। આ દુર્ઘટના બનવા પાછળ જે પણ કારણો હશે તે તમામ કારણોને ધ્યાને લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। સવારે અત્રેના તાલુકા કંટ્રોલ રૂમ પર સવારે 11:30 વાગે અમારા પંચાયત રેવન્યુ તલાટીશ્રીએ અમને જાણ કરેલ કે સેજલપુરા ગામમાં રમેશભાઈ પટેલ નામના વ્યક્તિના ત્યાં કેટલાક મજૂરો કામ કરતા હતા, તેમના નવા મકાનના બાંધકામ અર્થે તેમને પાયા પૂરવા માટે ઊંડો ખાડો ખોદેલ હતો અને માટીકામનું કાર્યવાહી ચાલુ હતું, ત્યારે તેની બાજુમાં આવેલ જૂની દુકાનની એક દિવાલ હતી જે ધરાશાયી થઈ હતી, અને તેના કારણે ત્યાં નીચે કામ કરતા 8 વ્યક્તિઓ એના કારણે તેનો ઈજાનો ભોગ બનેલા હતા। તે પૈકી 5 વર્ષના એક બાળક અને 1-3 વર્ષની બાળકી અને તેની માતા સીતાબહેનનું મૃત્યુ થયેલ હતું, તેમને સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલ છે। અન્ય 5 ઈસમોને નાની મોટી ઈજાઓ થયેલ છે, મેજર ઇન્જરીઝ નથી। એ 5 ઈસમો અત્યારે સારવાર હેઠળ સિવિલ હોસ્પિટલ ખાતે છે। વધુમાં આ બાબતે સઘન તપાસ બાબતે પોલીસ અધિકારી શ્રી તાલુકા પોલીસ સ્ટેશનને પણ જાણ કરેલ છે। સર, બાંધકામની કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન આ પ્રકારની ઘટના બની છે, શું કોઈ એક્શન લેવામાં આવશે? કારણ કે સેફ્ટીના જે નિયમો છે તે ક્યાંક નહીં પાડ્યા હોય એના કારણે જ આ પ્રકારની દુર્ઘટના બની તે બાબતે અત્યારે કેવું થોડું વહેલું જણાશે, સંપૂર્ણ તપાસ થઈ જાય ત્યારબાદ એના અહેવાલ બાદ જે પણ તારણ હશે તેના નિયમ અનુસારની ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે। આજે બનેલી દુર્ઘટનામાં 3 ગરીબ મજૂર લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। બાંધકામ દરમિયાન જે સેફ્ટી રાખવી જોઈએ તે ન રાખવામાં આવી અને તેના કારણે જ દુર્ઘટના સર્જાઈ છે, ત્યારે જોવાનું એ રહેશે કે આ સમગ્ર મામલે તપાસમાં ગુનેગાર લોકો સામે શું એક્શન લેવામાં આવે છે।